जरात सीरियल ब्लास्ट केसना आरोपियों ने आजे संभळावाशे सजा। ब्लास्ट केसना 49 दोषित ने आजे कोर्ट सजा संभळावशे। तमाम आरोपियों ने आजे स्पेशल कोर्ट में जज समक्ष रजू करावाना छे। अने जे विगतो अत्यारे मळी रही छे ते अनुसार थोड़ी ज वार बाबतनी वधु जानकारी पण सामे आवी शके छे। आपने कही दे के 2008 अमदावाद सीरियल ब्लास्ट में 56 लोकोना मौत थई गया हता। गईकाले स्पेशल कोर्टे आरोपीओ विरुद्ध चुकादो आप्यो हतो ने 49 ने दोषी ठेरव्या हता, 28 ने निर्दोष जाहिर कराया हता। त्यारे आजे आ 49 दोषित ने शुं सजा मळे छे तेना पर अमदावादनी नजर छे, कारण के आ तमाम अमदावादना गुनेगारो छे के जेमने 13 वर्षे आखरे सजानुं एलान करवामां आवशे। आपने कही दे के आखा केसमां जे सतत अलग अलग कड़ीओ खुटती हती तेने मेळववानो पोलीस तरफथी अलग अलग एजन्सी तरफथी प्रयत्न करवामां आव्यो। 13 वर्षथी आ कोई मामलो कोर्टमां रह्यो अने हवे जाणकारी मळी रही छे ते अनुसार आजे सजा संभळावाशे। गईकाले 49 ने दोषी ठेरव्या हता कोर्टे अने आजे तेमने शुं सजा मळशे तेना पर नजर छे, कारण के आ केसमां 56 लोकोना मौत आ घटनामां थया हता अने केटलाय लोको इजाग्रस्त थया हता। थोड़ी ज वारमां तमाम जे दोषितो छे तेने वर्च्युअली जजनी समक्ष हाजर करवामां आवशे। आखो जे मामलो छे जे अत्यारे कारवाई थवा जई रही छे ते खूब महत्वपूर्ण एटला माटे छे, कारण के वर्च्युअली चुकादो आजे कोर्ट संभळावानी छे, सजानुं एलान वर्च्युअली थवानुं छे। दर्शन रावल अमारा संवाददाता वधु जानकारी साथे अत्यारे जोड़ाई गया छे। दर्शन थोड़ी वार बाद तमाम दोषितों ने जज समक्ष वर्च्युअली हाजर करवामां आवशे एवी विगतो छे। अत्यारे अपडेट शुं छे आपनी पासे? विधि गणतरीनी मिनिटो छे के ज्यां आ ऑनलाइन प्रक्रिया जे छे ते शुरू करवामां आवशे। ऑनलाइन तमाम आरोपीओ बचाव पक्षना वकील तेमज अन्य वकीलो ने जज जे छे ते जोड़ाशे अने आ जे सुनावणी जे छे जे सांभळवामां आवशे आ वकीलो ने आरोपीओ ने तेनी प्रक्रिया शुरू करी देवामां आवशे। महत्वनो चुकादो रह्यो हतो गईकाले जे प्रकारे 28 आरोपीओ ने निर्दोष जाहिर कराया, 49 ने दोषी जाहिर कराया अने आजे आ जे दोषी ठरेला आरोपीओ जे छे ते तमाम ने अहींया सांभळवामां आवशे अने ते बाद तेमनी सामे सजा कया प्रकारनी जाहेर करवी ते अहींया जाहेर कराशे। अने साथे अहींया दृश्यमां पण जोई शकाय छे के गईकाले जे प्रकारे बंदोबस्त હતો પોલીસનો તે જ પ્રકારનો બંદોબસ્ત કોર્ટની બહાર અને કોર્ટની અંદર આજે પણ જે છે 100 જેટલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ અહીંયા કામે લગાવી દેવામાં આવે છે અને કોર્ટની પ્રક્રિયા માત્ર ગણતરીની મિનિટોમાં હવે શરૂ થવાની છે। ઓનલાઈન આ તમામ પ્રક્રિયા શરૂ થશે અને આજે ખાસ કરીને જો આજની વાત કરીએ તો આજે આ પ્રક્રિયા લાંબી ચાલી શકે છે। ગઈકાલે અડધો કલાકની અંદર કે પોણો કલાકની અંદર આ તમામ ચુકાદાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ આજે જ્યારે બચાવ પક્ષના વકીલ અન્ય વકીલોને સાંભળવાના છે, રજૂઆતો સાંભળવાની છે, આરોપીઓની રજૂઆત અહીંયા સાંભળવામાં આવશે, કારણ કે જ્યારે પણ આરોપીઓને સજા ફટકારવાની હોય છે ત્યારે તેમના તરફથી તેમને સાંભળવામાં આવતા હોય છે, તે એક પ્રક્રિયા હોય છે। આ પ્રક્રિયાના કારણે આજે સમય લાગી શકે છે અને બચાવ પક્ષના વકીલ અહીંયા પોતાના જે તોમતદાર છે તેની તરફથી રજૂઆતો પણ કરી શકે છે કે તેમને ઓછી સજા થાય, આ પ્રકારની દલીલો પણ અહીંયા થઈ શકે છે। સાથે સરકારી વકીલો પણ અહીંયા દલીલો કરી શકે છે, એટલે આ દલીલોની જે સેશન ચાલશે તેની અંદર આ પ્રકારની જે છે કાર્યવાહી અહીંયા જોવા મળશે અને તેમાં સમય લાગી શકે છે, એટલે બપોર સુધીમાં આ જે તમામ નિર્ણય જે છે તે અહીંયા આવી શકે છે, તેના ઉપર તમામ લોકોની નજર છે। ચુકાદો જે છે તેના ઉપર તમામ લોકોની નજર હતી, પરંતુ હવે આજે જ્યારે આ તમામ લોકોને સાંભળવાના છે તેની ઉપર પણ તમામની નજર છે અને જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે દોષી થયેલા 49 આરોપીઓ અને મહત્તમ સજા થાય તેવી જે પ્રોસિક્યુશન જે અહીંયા માંગણી કરશે અને બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજા માટેની પણ અહીંયા રજૂઆતો થઈ શકે છે। આ તમામ પ્રકારના મુદ્દાઓ જે છે તે હાલ જોવા મળી રહ્યા છે, માહિતીઓ મળી રહી છે અને હવે માત્ર ગણતરીની મિનિટોની અંદર લગભગ અહીંયા એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ચાલુ પણ અહીંયા સેશન થઈ ચૂક્યું લાગે છે અને તેની પ્રક્રિયા પણ અહીંયા હવે આગળ વધી રહી છે, એટલે કે સાંભળવાની પ્રક્રિયા જે છે તે અહીંયા શરૂ થઈ ચૂકી છે અને હવે આ એક બાદ એક વકીલો પોતાની દલીલો કરશે, રજૂઆતો સાંભળશે અને તે બાદ અહીંયા ચિત્ર સ્પષ્ટ થતું થશે કે કયા આરોપીઓને કેટલી સજા અહીંયા ફટકારવામાં આવે છે। આજીવન કેદની સજા કરવામાં આવે છે, ફાંસીની હોય કે અન્ય કોઈ પણ પ્રકારની સજા, તે અહીંયા આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ખ્યાલ આવશે, પરંતુ હાલ કહી શકાય છે કે આ તમામ પ્રક્રિયા હવે શરૂ થઈ ચૂકી છે। વિધિ આગળ પણ દર્શન જે અત્યારે વિગતો મળી રહી છે તેમાં કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે દર્શન? અત્યારે બસ અહીંયા જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે અહીંયા જો વાત કરવામાં આવે વિધિ
तो तमाम जे जो लोको जे छे ते जोड़ाई चुक्या छे, सुनावणी शरू थई चुकी छे, बचाव पक्षे सजानी जाहेरात माटे 3 અઠવાડિયાની મુદ્દતની પણ અહીંયા માંગ કરાઈ છે, કોર્ટે કહ્યું છે એવી કઈ જોગવાઈ છે એ બતાવો, આ પ્રકારની દલીલો છે તે અત્યારે સહિત શરૂ થઈ ચૂકી છે, એટલે કે કોર્ટની કાર્યવાહી હાલ શરૂ થઈ ચૂકી છે, ઓનલાઈનના તમામ પ્રક્રિયા કરવામાં આવી છે, તમામ લોકો ઓનલાઈન જોડાઈ ચૂક્યા છે અને એક બાદ એક આ પ્રકારે માહિતીઓ સામે આવી રહી છે, એટલે કે હવે દલીલોનો દોર જે છે તે અંદર શરૂ થઈ ચૂક્યો છે અને તે સાંભળ્યા બાદ જ અહીંયા જાહેર થશે કે આરોપીઓને કયા પ્રકારની અને કેવી સજા અહીંયા કરવામાં આવે છે. વિધિ કોર્ટની અંદરથી કોઈ વિગતો મળી રહી છે ખરી, કયા પ્રકારની કાર્યવાહી અત્યારે શરૂ થઈ છે, કોના તરફથી સૌથી પહેલા અત્યારે દલીલો શરૂ કરવામાં આવી છે એવી કોઈ જ વિગત અત્યારે? વિધિ, મેં હમણાં જણાવ્યું તે પ્રમાણે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે, ઓનલાઈન આખું સેશન ચાલી રહ્યું છે અને જે પ્રકારે અહીંયા માહિતી મળી રહી છે તે પ્રકારે કોર્ટની અંદર સુનાવણી શરૂ થતાં બચાવ પક્ષે અહીંયા સજાની જાહેરાત માટે 3 અઠવાડિયાની મુદ્દતની અહીંયા માંગ કરી છે સૌથી પહેલાં, અને તે બાદ કોર્ટે પણ અહીંયા કહ્યું છે કે આવી કોઈ જોગવાઈ હોય તો તે બતાવો, એટલે કે આ પ્રકારની દલીલો આ પ્રકારની રજૂઆતો હવે શરૂ થઈ ચૂકી છે, એક બાદ એક બચાવ પક્ષ સરકારી વકીલ અને જજ વચ્ચે આ પ્રકારની દલીલો ચાલશે, જજ જે છે તે આ તમામ દલીલો સાંભળશે અને તેમાં તેઓને જરૂર લાગશે તે જગ્યાએ તમામ જે છે માહિતગાર પણ કરવામાં આવશે અને આ પ્રકારની પ્રક્રિયા હવે શરૂ થઈ ચૂકી છે. અત્યારે જે પ્રકારે બીજી માહિતી મળી રહી છે, બચાવ પક્ષની રજૂઆત જે અહીંયા થઈ છે તેમાં દોષિતોને સુધારાનો અવકાશ આપવા માટેની રજૂઆત જે છે તે અહીંયા કરી છે, આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા પણ અહીંયા સમય આપો તે પ્રકારની માંગ કરી રહી છે. આ પ્રકારની માહિતી અંદરથી મળી રહી છે જે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેમાંથી, એટલે એક બાદ એક અહીંયા બચાવ પક્ષ પોતાની માંગ જે છે અહીંયા તે રજૂ કરી રહ્યા છે અને ઓછી સજા થાય અહીંયા તોહમતદારોને તે પ્રકારની પણ અહીંયા રજૂઆતો કરવામાં આવી રહી છે. વિધિ, દર્શક આગળ આપની પાસેથી અપડેટ લઈએ છીએ, પણ બે મોટી જાણકારી અમારા સંવાદદાતાએ અત્યારે આપી છે. તેમણે કહ્યું છે કે દોષિતોની શૈક્ષણિક લાયકાત, પારિવારિક સ્થિતિ અને મેડિકલ પુરાવા રજૂ કરવા માટે સમય બચાવ પક્ષે માંગવા આવ્યો છે અને સાથે જ જાહેરાત માટે 3 સપ્તાહની મુદ્દતની પણ માંગણી અત્યારે બચાવ પક્ષના વકીલ તરફથી કરવામાં આવી છે. જે પ્રકારે અત્યારે જાણકારી મળી રહી છે તે અનુસાર બચાવ પક્ષની રજૂઆત સામે આવી છે, જેમાં વકીલે કહ્યું છે કે દોષિતોને સુધરવાની તક આપવા માટે અને સજાની જાહેરાત માટે 3 લગભગ સપ્તાહ જેટલો સમય આપવામાં આવે છે.